વડોદરામાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કુણાલ શર્માએ જે રીતે વાત કરી, ક્યારેક ઝાપટું પડે છે, ક્યારેક ધીમી ધારે વરસાદ વરસે છે, પણ વરસાદ બંધ નથી થયો. હજી પણ પૂરના પાણી ઓસર્યા નથી. નીચાવાળા વિસ્તારો એટલે કે જે વિશ્વામિત્રી નદીના કાંઠાના વિસ્તારો છે, હજી પણ ત્યાં 3-4 ફૂટ પાણી ભરાયેલા છે. પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે. સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગની શરૂઆત કરી હતી. સવારથી જ વડોદરા શહેર ઉપર મેઘો મહેરબાન થઈ રહ્યો છે, પરંતુ આફત બનીને વરસી રહ્યો છે. હિરેન, માંડ ગઈકાલે વરસાદ થોડો વિરામ લીધો અને માંડ પાણી ઓસર્યા, પણ ફરી એક વખત વહેલી સવારથી ધોધમાર વરસાદ. હાલમાં કેવી પરિસ્થિતિ છે વડોદરા શહેરમાં? જે પ્રતિ ખાસ કરીને વાત કરીએ, વડોદરા શહેરમાં જે 8-10 કલાકનો વરસાદે વિરામ લીધા બાદ વહેલી સવારથી ચાલુ થયો છે. એક તરફ કાંસોફ જે ફૂલ થઈ રહી છે, એના પગલે વિવિધ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને પાણી ઓસરવાનું હજી તો શરૂઆત થઈ હતી ત્યાં જ વરસાદે ચાલુ કર્યો છે. મેઘમહેરને પગલે જે વિશ્વામિત્રી કાંઠાના વિસ્તારોમાંથી પાણી ઓસરવા જોઈએ, એ પણ ઓસરતા નથી. કારણ કે ઢાઢર જે પ્રમાણે પાણી લેવું જોઈએ એ પ્રમાણે પાણી લેતું નથી. હાલમાં પણ દેવ ડેમ, આજવા સરોવર, પ્રતાપ સરોવરના ડેમના દરવાજા બંધ કર્યા તેમ છતાંય ઢાઢરમાં પૂરતા પ્રમાણમાં પાણી જઈ રહ્યું નથી. હાલમાં જે પાણી લઈ રહ્યું છે એના પગલે 1 ફૂટ સપાટીમાં ઘટાડો થયો છે. 37ની જગ્યાએ 36 ફૂટે સપાટી આવી છે વિશ્વામિત્રીની. પરંતુ હજીએ કેટલાય વિસ્તારો, કાંઠા વિસ્તાર પ્રભાવિત છે. કેટલાય લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી તંત્ર દ્વારા, અને બીજી તરફ મેઘો મહેરબાન થઈ રહ્યો છે જેના પગલે વડોદરા શહેરમાં. આભાર હિરેન તમામ વિગતો માટે.